नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एज्युकेशन में आपनु स्वागत छे। आपणे जोई रह्या छीए धोरण 9 विषय गणित, के जेमां आपणे स्वाध्याय 1.3 में अभ्यास करी रह्या छीए। परंतु ए पहेला जो मित्रों हजू सुधी तमे चेनल में नवा हो तो चेनल सब्सक्राइब करो, बाजू में आवेल बेल आइकन ने प्रेस करो, के जेथी करीने अमारा द्वारा जे कंई प्रयत्नो थई रह्या छे जुदा जुदा विषय में ए सरळताथी तमारा सुधी पहोंचाड़ी शकाय। तो आ वीडियो लेक्चर नी अंदर आपणे स्वाध्याय 1.3 नो प्रश्न 2 जोवाना छीए, जेमां आपणने कीधुं छे तमे जाणो छो के 1/7 बराबर एनु दशांश स्वरूप आपणने आप्युं छे 0.1428-57-12 छे, एटले के 1428-57 एमां वारंवार पुनरावर्तन पामे छे, अनंत आवृत दशांश अभिव्यक्ति छे। तो शुं तमे खरेखर भागाकारनी लांबी प्रक्रिया कर्या वगर હવે પછી જે કાંઈ તમને જવાબ માંગ્યો છે એમાં ભાગાકારની લાંબી પ્રક્રિયા કરવાની નથી, અને એમ જ તમારે 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? સૂચન આપ્યું છે 1/7 મૂલ્ય મેળવતી વખતે મળતી શેષનું અવલોકન કરો, બરાબર છે? હવે એ ભાગાકારની ક્રિયા આપણે અહીં કરવાની નથી, કારણ કે 1/7નું મૂલ્ય આપણને ઓલરેડી આપી દીધું છે, એના આધારે આપણે જે કંઈ માગ્યું છે એનો ભાગાકાર કર્યા વગર એનું મૂલ્ય આપણે શોધવાનું છે। તો જોઈએ કઈ રીતે એને સોલ્વ કરી શકાય। 1/7 કે જેમનું મૂલ્ય આપણને આપ્યું છે 0.1428-57-12, એટલા અંકો વારંવાર પુનરાવર્તન પામે છે। હવે એના આધારે આપણે જુદી જુદી 5 સંખ્યાઓનું મૂલ્ય શોધવાનું છે। કેટલી સંખ્યાઓનું? 5। તો એમાં પહેલી સંખ્યા છે આપણી 2/7। હવે 2/7માંથી આપણે 1/7 છૂટા કરી શકીએ કે ન કરી શકીએ? 2/7 આપણને આપ્યું છે, ભાગાકાર કર્યા વગર આપણે મૂલ્ય શોધવાનું છે। તો 2/7 છે એમાંથી 1/7 આપણે છૂટા કરી શકીએ? તો કે હા। કઈ રીતે? તો કે 2×1/7, આ વસ્તુને આપણે આ રીતે લખી શકીએ કે ન લખી શકીએ? અંશનો ગુણાકાર કરો તો 2×1=2, એટલે 2 આવી ગયા 7, તો આ રીતે છૂટા આપણે 1/7 કરી શકીએ। હવે 1/7નું મૂલ્ય આપણી પાસે છે, તો આ 2/2 એને ગુણ્યા 1/7નું મૂલ્ય તો આપણી પાસે છે કેટલું છે? તો કે 0.1428-57-12। સમજાઈશ? 1/7નું મૂલ્ય 0.1428-57-12 જે આપણે છે એને આપણે 2 વડે ભાગી દઈએ, ગુણી દઈએ, એટલે આપણને 2/7નું મૂલ્ય મળી જશે। 7×2=14, 5×10=11, 8×16=17, 2×4=5, 4×8 અને 2×1=0.012/12, એટલે 2/7નું મૂલ્ય આપણને મળ્યું 0.2857-14। હવે આ જ બધા અંકો છે તમે જોઈ શકો છો, પરંતુ ક્રમ બદલે છે। પહેલા 2 અંક 14 હતા, એ આગળ હતા, એ ક્યાં જતા રહ્યા? પાછળ। તો એ રીતે ક્રમ બદલતો જશે, બીજો કોઈ આમાં ફેરફાર થશે નહીં, એટલે એક મેજિક જેવું આપણને લાગે। બીજી સંખ્યા આપણે જોઈએ તો આપણને કીધું છે 3/7નું મૂલ્ય મેળવો। હવે આમાંથી પણ આપણે 1/7ને છૂટા કરી શકીએ, તો કઈ રીતે લખી શકાય? તો કે 3×1/7। હવે 1/7નું મૂલ્ય આપણી પાસે છે, તો 3×0.1428-57-12। હવે આ જે અંકો આપણી પાસે છે એને 3 વડે ગુણી દઈએ, તો 7×3=21, 5×3=15, 2×17, 1×8=24, 1×25, 2×3=6, 2×8, 4×3=12,
ત્રણ એકા ત્રણ ને એક ચાર, 0.42 85 71 12, તો એના એ જ અંકો છે, એમાં કશો ફેર પડતો નથી. ત્રીજું આપણે મૂલ્ય શોધવાનું છે 4 ના છેદમાં 7. તો આપણે એને 4 × 1 ના છેદમાં 7 લખી શકીએ. 4 × 1 ના છેદમાં 7નું મૂલ્ય છે 0.1428 57 12. એટલે આપણે એને 4 વડે ગુણીશું. 7 × 4 = 28, વધી 2 × 5 = 20 ને 22, વધી તરીકે 2 × 8 = 32 ને 2 = 34, વધી 3 આવશે, 4 × 2 = 8, 8 × 3 = 11, 1 × 4 = 16 ને 1 = 17, 4 × 1 = 4 ને 1 = 5, અને 0.5714 28 12, જે 4 ના છેદમાં 7નું મૂલ્ય મળશે. ચોથું મૂલ્ય આપણને શોધવાનું કીધું છે 5 ના છેદમાં 7નું મૂલ્ય મેળવો. તો એને આપણે 5 × 1 ના છેદમાં 7 લખી શકીએ. 5 × 1/7 નું મૂલ્ય છે 0.1428 57 12. હવે એને આપણે 5 વડે ગુણીશું. 7 × 5 = 35, 3 + 25 = 28, 2 × 8 = 40, 4 + 5 = 10 = 14, 1 × 5 = 21, 2 × 5 = 5 ને 2 = 7, એટલે 0.7142 85. આ કોનું મૂલ્ય આવ્યું? 5 ના છેદમાં 7. છેલ્લું આપણને કીધું છે 6 ના છેદમાં 7નું મૂલ્ય પણ શોધો. તો આપણે એને 6 × 1 ના છેદમાં 7 સ્વરૂપે લખી શકીએ. 6 × 0.1428 57 12, એકોનું મૂલ્ય છે તો કે 1 ના છેદમાં 7નું. હવે એને આપણે 6 વડે ગુણી દઈએ. 7 × 6 = 42, એટલે વધી 4 આવી, 6 × 5 = 30 ને 4 = 34, 8 × 6 = 48 ને 51, એટલે 5, 12 × 5 = 17, 24 ને 1 = 25, 6 × 1 = 6 ને 2 = 8, એટલે 0.8572 42. હવે તમે ભાગાકાર કરીને પણ એ જોઈ શકો છો. હકીકત આપણે જે ગુણાકાર કરી સંખ્યાને છૂટી પાડી અને મેળવેલું છે એ સત્ય છે કે નહીં. તો મિત્રો, આ રીતે પણ આપણને બે ગુણના દાખલા પૂછી શકે. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ. ફરી પાછા નવા પ્રશ્નો સાથે મળીએ. અસ્તુ. જય હિન્દ. જય ભારત.